ચંડીસર ખાતે આવેલ એચપીસીએલ ટર્મિનલ ખાતે દર વર્ષે અધિક મુખ્ય સચિવ શ્રમ અને રોજગાર તેમજ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સેફ્ટી અને હેલ્થ પીએમ શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાતની અંદર આવેલ કારખાનાઓમાં કેમિકલ અને સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે સલામતી માસ તરીકે ફાયર અને કેમિકલ સેફ્ટી સેમિનાર યોજાય છે, જે અનુસંધાને ચંડીસર એચપીસીએલ ટર્મિનલ ખાતે મંગળવારે સવારે 11 વાગે ટર્મિનલમાં આગ લાગી હોવાનો મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો. જે મેસેજ વાયરલ થતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે બાદમાં મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ મોકડ્રીલ પ્રસંગે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડીઆઈએસ મહેસાણા યોગેશ પેન્ડાલ, આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર અશોકભાઈ મોદી, ચીફ ઇન્સ્ટોલેશન મેનેજર એચપીસીએલ ટર્મિનલ સદાશિવ ખુજર સહિત ટર્મિનલમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ સાથે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને સફળ રહેલી મોકડ્રીલ અંગે અધિકારીઓએ ટીમવર્કની સરાહના કરી હતી. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત રાજ્યમાં સલામતી માસ તરીકેનો કાર્યક્રમ યોજાય છે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતની અંદર આવેલા કારખાનાઓમાં જેમાં ફાયર હેઝાર્ડ, કેમિકલ હેઝાર્ડ રાખેલા છે તેવા દરેક કારખાનામાં મોકડ્રીલ યોજવાનું તથા તેમાં સેફ્ટી સેમિનાર કરવાનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે આજે એચપીસીએલ ચંડીસર ખાતે મોકડ્રીલનું આયોજન કરેલ હતું. આજ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન પાલપુર ટર્મિનલ મેં મોકડ્રીલ કા આયોજન કિયા થા. फायर का सिनेरियो था, गैंट्री में लीकेज होने से पूल फायर का सिनेरियो था और वो पूल फायर हमने हमारा पूरा इक्विपमेंट यूज़ करके सही तरीके से सबको पूरे ट्रेंड मैन पावर से हमने आग पूरी काबू में कर दी और ये सब मॉनिटर करने के लिए हमारे श्रम विभाग से श्री पेंडल साहब भी आए थे और हमारे लेबर कमिश्नर ऑफिस से हमारे मोदी साहब भी आए थे. उन्होंने पूरी सराहना की कि पूरा हमारा जो जितने भी प्रयास थे आग में काबू में लाने के प्रयास थे, तो बाकी सभी लोगों ने उसकी प्रयास की सराहना की.